ये मुझे देना नंदा बहन का, यार नंदा बहन आली वायु आली वायु तो गुड मॉर्निंग गाइस, कैसे हो, वेलकम बैक टू द न्यू ब्लॉग। तो फिर से मैं आ चुका हूं न्यू ब्लॉग के साथ। बस आज मेरे ने और पूरा दिन अपनी स्कूल पर, क्योंकि आज वहां पर फंक्शन। अभी क्या बज रहे हैं डेट, मुझे जाना है 2 बजे वहां पर। तो खाना पीना घर कर ही वहां पर जाएंगे, थोड़ा बहुत रेडी होते हैं, थोड़ा तिलक बिलक करते हैं। और देखो यहां पर मेरा शर्ट पड़ा है स्कूल का, वो भी पहनना है। तो रेडी होता फिर मैं आपसे मिलूंगा, क्योंकि खाना पीना घर कर ही वहां पर जाना है मुझे। हटा आओ जो। अब समय हो चुका है स्कूल ड्रेस फुल ड्रेस करने का, क्योंकि 2:15 हो चुके हैं। अभी स्कूल ड्रेस पहनता हूँ, फिर मैं तेरे का अपने दोनों भाइयों को लेकर जाता हूँ वहाँ। चलो भाई मैं निकलता हूँ, वो दोनों तो आएगा अपने समय पर। मैं सबसे पहले पहुँच जाता हूँ। बाइक रख दिए यहाँ पर पार्किंग में, देखो कितना बड़ा पार्किंग है। अब डायरेक्ट जाते हैं स्कूल पर। यहाँ पर पार्किंग में गाड़ी लगा दी है, फिर भी मैं हटा देता हूँ, साइड में रख देता हूँ, कोई दिक्कत नहीं है। चिंता नहीं करीश, हूँ सदाए तारी काळजी राखीश। त्वचा कपाय तो लोही आर पार निकले, त्वचा कपाय तो लोही आर पार निकले, ने बूंद बूंद की मानू उधार निकले। भले ने 7 जन्मनी मूड़ी लगावी दऊ, भले ने 7 जन्मनी मूड़ी लगावी दऊ, छताय मावली तो लेने पार निकले। देखो ये केक है, वहाँ पर जो केक थी उससे हमने ले लिया है। देखो हम 4 लोग एक इतनी बड़ी केक खाने वाले हैं पहली बार। देखो भाई क्या ही बोले, इतनी केक मस्त को गूंज रहा हूँ। तो कैसे भी हम जा रहे हैं खाना खाने के लिए। ओह माय गॉड, तो कैसे भी हम जा रहे हैं खाना खाने के लिए। ये हरकत को साथ लेकर आल बाबा, ओ माय गॉड, आठ यहाँ पर जाना है हमको। हमने खाना पीना कर लिया है, जा रहे हैं ऊपर, वहाँ पर भी कुछ VIP लोग के लिए है। नन्ना डैड हमारा लड़का नहीं पीता, हमारा पीता नहीं पीता, पर हमारा लड़का पीता। ये भाई वो सरकार अंडा बंद करा है, तो हमारा लड़का वही जाता है, तो वही वहां नहीं जाता है। वो सरकार अंडा बंद करे तो नहीं जाता, वो दारू वाला आता है। ये मुझे देना नंदा बहन का, यार नंदा बहन आली वायु आली वायु नाम
चले थारी उजड़ फुलवाड़ी अंदर में मर कोई दोषी कहीं दोष यही परवान थी खंडर में એટલે એને ટીચરને દબાવી દીધો મેરાણે ઈ કે હવે આનો જાવો દો ઈ કે ચડી ગયો હાર બિચારો એક ઠેકાણે ગામડાનો કાર્યક્રમ હતો ઈ કે જગદીશભાઈ ત્રિવેદીનું સરપંચ સાલ ઉડાડીને સન્માન કરશે આ બાજુથી હું આવ્યો આ બાજુથી સરપંચ આવ્યા ગંગા જમુનાનો જેમ સંગમ થાય એમ વચ્ચે ઉભા રહ્યા સરપંચના હાથમાં સાલે ખરી પણ કોઈ વાતે ઓઢાડે નહીં બોલો મેં આમ લોકોએ વાંકી કર્યું એમ કરતા નાખી દે પણ તો એમ પકડીને ચાડિયાની જેમ ઉભેલા પછી શુદ્ધ ગુજરાતીમાં મેં કીધું મેં કીધું ઓઢાડી દો ઓઢાડી દો ત્યારે સરપંચ બોલ્યા મન કે હુઈ જાવ તો ઓઢાડું ને એને કોઈને ઉભો ઉભો ઓઢાડી જ નહોતી એટલે અહીંયા તો સારું છે કે બધા ઉભા ઉભા ઓઢાડી ગયા જે આવ્યા એ પણ હવે એ બધું થાળે પાડી દેજો કઈ જાહેરાત કરશો નહીં થોડીક મિનિટ હું બોલી લઉં મારે લાંબો પલો છે પછી હું રજા લઈશ તમારા સૌની પણ મારે હાસ્યની સાથે એક બે વાત આજે કહેવી છે શૈક્ષણિક સંસ્થાના આંગણે જ્યારે અમૃત મહોત્સવ ઉજવાતો હોય અને આવા બધા વર્ષો પછી આ સહપાઠીઓ મળ્યા હોય પછી સાંભળ્યો જે બોલ્યા તને સાંભળે રે આજે નાનપણાનો નેહ મને કેમ વિસરે રે કૃષ્ણ અને સુદામા મળ્યા હોય એવો સંયોગ આ સંસ્થાના પટાંગણની અંદર આજે સાંજે રચાયો એમાં એક જગદીશભાઈ ભૂતૈયા ક્યાં બેઠા છે ઊભા નહીં થાય ચાલશે હાથ ઊંચો કરો હવે એ ક્યાં બેઠા છે ભાઈ જગદીશભાઈ હે એને જ મિત્રો કહેવાય એટલે આ બધા મિત્રો અમરીશભાઈ ને ફાર્મ ઉપર અમે બેઠા હતા ને તો કે ઓલો જગો ભૂત આવ્યો છે જગો ભૂત જગદીશ ભૂતૈયાનું જગો ભૂત કર્યું એટલે તરત જ હું બોલ્યો મેં કીધું એ જગો ભૂત હોય તો હું એ જગો ભૂત છું મારું નામ એ જગદીશ છે એટલે સાહેબ મિત્રો જો માનથી બોલાવે તો માનજો કે મિત્રતા તોડી નાખી છે મિત્રો ગાળ દે તો માનજો કે હજી પ્રેમ અકબંધ છે એનું નામ મિત્રતા છે સાહેબ મિત્ર એને કહેવાય સાહેબ એને કહેવાય જે તમારી એપોઇન્ટમેન્ટ લઈને આવે કે હું આ તારીખે આટલા વાગે તમને મળવા આવું એ મિત્ર નથી સાહેબ અડધી રાત્રે ડોરબેલ પણ ન વગાડે અને તમારા બારણાને દગડાવીને તમને ભવરૂંગમાંથી જગાડે એને મિત્ર કહેવાય સાહેબ અને મિત્રને ત્યાં સુધી પરમિશન આપવામાં આવી છે કે કદાચ મિત્ર મિત્રની રજા લીધા વગર જન્નત નસીન થઈ ગયો હોય કબરમાં સુઈ ગયો હોય તો અહીંયા કબર પાસે જઈ અને એમ કહી શકે કે હે ગદ્દાર ઊભો થા અને મારું માગીને લીધેલો શર્ટ મને પાછો આપી દે એનું નામ મિત્ર કહેવાય સાહેબ જે મારો શર્ટ પહેરી અને તું ભણ્યો છે એ શર્ટ મને પાછો આપને કાં તો ઊભો થા એને મિત્ર કહેવાય સાહેબ દરેક વ્યક્તિની ચાર માતા છે અહીંયા બેઠેલા તમામની ચાર માતા છે હવે થોડો ટેકો કરજો મને સાહિત્ય આવે અહીંયા પહેલી માં જે નવ નવ મહિના સુધી ઉદરમાં રાખે મોતની સાથે બાથ ભીડીને થરથરતી જાંગે જે મને તમને પેદા કરે અને અમૃતથી ઉદરા દામણ દોડાવીને જે મોટા કરે એ મારીને તમારી જનેતા એ સૌથી પહેલી માં છે જે ઉપમાથી પર છે એનું નામ માં છે કદાચ તમને વિચાર આવે કે મારી જનેતાને મારે પુષ્પને ઉપમા આપવી છે કે મારી માં પુષ્પ જેવી કોમળ છે ફૂલ જેવી સુવાસિત છે સુમન જેવી મૃદુ છે પણ પુષ્પની ફૂલને ઉપમા એટલા માટે જનેતાને ના આપી શકાય કારણ કે સાંજ પડે ને ફૂલની સુવાસ ઓછી થઈ જાય પણ જનેતા 101 વર્ષની થાય ને તો એની લાગણી ઓછી ન થાય એની મમતા ઓછી ન થાય મારે તો આ વાત ટૂંકામાં કરવી છે મારે તમને થોડું હસાવવા પણ છે એટલે
क्लाइमेक्स तुमने कही दूं तो ईश्वर ने। सो बस दोस्तों आज का ब्लॉग के लिए बस इतना ही, मिलते हैं जल्दी अगले नेक्स्ट ब्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग, बाय बाय।